કેમ છો મિત્રો, મજામાં? વામજા એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં આપણે ધોરણ 8 વિષય ગણિત નો પાઠ બીજો જોવાના છીએ, ચેપ્ટર બીજું જોવાના છીએ. અને મિત્રો, આ ચેપ્ટર બીજું છે, આ તેમનો પાર્ટ 2 છે, એટલે કે બીજો લેક્ચર છે. આની પહેલાના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.1 જોયું હતું, અને એની પણ પહેલા એટલે કે ઈ જ લેક્ચરમાં આપણે ઇન્ટ્રોડક્શન થોડુંક જોયું હતું. આજે આપણે સ્વાધ્યાય 2.2 આખે આખું ગણવાનું છે. તો ચાલો મિત્રો, આજના આ વિડીયોની શરૂઆત કરીએ. પરંતુ ચાલુ કરતા પહેલા, જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા જ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયો લાઈક કરો, તથા આ વિડીયોને તમારા મિત્રો, પરિવાર, દોસ્તો સાથે જરૂરથી શેર કરવાનો રહેશે. અને એક અગત્યની વાત એ કે વિડીયોને આખો જોવાનો રહેશે. હું તમને એકદમ ડિટેલમાં આખે આખું આ સ્વાધ્યાય સમજાવી દઈશ, બરાબર? તો ચાલો શરૂઆત કરીએ. આપણે આજના આ સ્વાધ્યાયની સૌ પ્રથમ રકમ આપણી સમક્ષ આવી ચૂકી છે. શું છે રકમ? તો કે એક સંખ્યામાંથી એક દ્વિતીયાંશ બાદ કરીને મળતા પરિણામને એક દ્વિતીયાંશ વડે ગુણતા જો એક અષ્ટમાંશ મળે તો તે સંખ્યા શોધો. હવે પહેલા જ દાખલામાં આપણે થોડીક થિયરી જોઈ લઈ. એટલે મિત્રો, આપણને આ બધા દાખલા સહેલા લાગવા માંડશે. જુઓ, કોઈ પણ વસ્તુ ધારવાની કીએ તો ધારવામાં આપણે એક્સ ધારી લેવાનો. શું ધારવાનો? તો કે એક્સ ધારવાનો, બરાબર. દાખલા તરીકે આ રકમ જોવો કે એક સંખ્યામાંથી એક દ્વિતીયાંશ બાદ કરીને, તો એક સંખ્યામાંથી છે. કઈ સંખ્યા? એક સંખ્યા એટલે આપણે શું સમજવું? કઈ સંખ્યા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 કઈ સંખ્યા? કઈ? તો એ આપણને ખ્યાલ નથી. તો ત્યાં આપણે ક્યાંક સંખ્યા ધારવી જોશે. એટલે કે જ્યાં ધારવાનું નામ આવે ત્યાં આપણે હર હંમેશ એક્સ ને ધારશું. કેને? તો કે એક્સ ને ધારવાનો હોય છે. ઓકે, ધારી લીધો એક્સ, એટલે આ પહેલી થિયરી થઈ. કઈ? તો કે આ, કે જ્યાં ધારવાની વસ્તુ આવે ત્યાં એક્સ ધારવામાં આવે છે. ઓકે, ચાલો હવે જોઈએ. તો કે એક સંખ્યામાંથી એક દ્વિતીયાંશ બાદ કરીને, એટલે સૌ પ્રથમ આપણે લખશું કે ધારો કે તે સંખ્યા એક્સ છે. ધારો કે તે સંખ્યા એક્સ છે. ઓકે, ધારી લીધું. આગળ જોઈએ કે આ સંખ્યામાંથી એક દ્વિતીયાંશ બાદ કરવાના છે. આ એટલે કે એક સંખ્યામાંથી લખશું કે આ સંખ્યામાંથી એક દ્વિતીયાંશ બાદ કરતા એકના છેદમાં બે એક દ્વિતીયાંશ બાદ કરતા એક્સ માઇનસ એક દ્વિતીયાંશ મળે. શું મળશે? એક માઇનસ એક દ્વિતીયાંશ મળે છે. કે ભાઈ, ઈ સંખ્યામાંથી એક દ્વિતીયાંશ બાદ કરવું, ઈ સંખ્યા એટલે કે એક્સ, બરાબર, એ ધારેલું છે. અને એમાંથી આપણે એકના છેદમાં બાદ કરવાનું છે, એટલે બાદ કરવું એટલે કે માઇનસ, બરાબર. હવે શું છે કે મળતા પરિણામને એક્સ દ્વિતીયાંશ વડે એક દ્વિતીયાંશ વડે ગુણતા, આ જે પરિણામ મળ્યું આને આપણે એકના છેદમાં બે સાથે ગુણવાનું છે. કેની સાથે? તો કે એક દ્વિતીયાંશ સાથે ગુણવાનું છે. મળતા પરિણામને એક દ્વિતીયાંશ સાથે ગુણતા, તો ચાલો આપણે તેને ગુણશું. કેની સાથે? તો કે એક દ્વિતીયાંશ સાથે. હવે આ પરિણામને એકના છેદમાં બે એટલે કે એક દ્વિતીયાંશ વડે ગુણતા, બરાબર. શું થશે? તો કે એક દ્વિતીયાંશ સાથે ગુણવાનું છે. કેને? તો કે એક્સ માઇનસ એકના છેદમાં બે ને, બરાબર થાય. હવે તમે જોઈ શકો કે આ જે પરિણામ છે તેને એક દ્વિતીયાંશ સાથે ગુણી દીધું છે. સહેલું છે, સાવ લખતું જવાનું. પેલા તો ધારો કે તે સંખ્યા એક્સ છે, ગમે તે સંખ્યા ધારી, બરાબર. હવે આમાં રકમ જોવો જોઈએ કે એક સંખ્યામાંથી એટલે કે તે એક્સ ધારી લીધું, એમાંથી એક દ્વિતીયાંશ બાદ કરવાનો. શું બાદ કરવાનું? તો કે એક દ્વિતીયાંશ બાદ કરવાનો. આ એક દ્વિતીયાંશ બાદ કરવાનો, તો ચાલો આપણે બાદ કરી દીધું એક્સ માઇનસ વન દ્વિતીયાંશ. હવે જે પરિણામ મળે તેને એક દ્વિતીયાંશ વડે ગુણવાના છે, એકના છેદમાં બે વડે ગુણવાના છે. અહીંયા ગુણી લીધા,
હવે શું છે કે જો 1 ના છેદમાં 8 મળે તો કે શું છે તો કે એક સંખ્યામાંથી 1 ના છેદમાં 2 બાદ કરીએ જે જવાબ આવે એને 1 ના છેદમાં 2 સાથે ગુણીએ તો મળે શું તો 1 ના છેદમાં 8 મળે એટલે કે એનો જવાબ 1 ના છેદમાં 8 આવે તો એને આપણે એવી રીતના લખી શકાય કે પણ આ પરિણામ 1 ના છેદમાં 8 છે એટલે આ રીતના લખી શકાય કે 1 દૂતીયાંશ x માઈનસ 1 / 2 બરાબર શું મળે છે તો કે 1 ના છેદમાં 8 મળે છે અને આપણે આવી રીતના લખી શકીએ હવે તમે દાખલો જોશો તો સ્વાધ્યાય 2.1 જેવો દાખલો થઈ ગયો કે ભાઈ આ રકમ આપેલી છે અને એને આપણે સાદુરૂપ એનું સાદુરૂપ આપણે આપવાનું છે તો એ સાદુરૂપ આપતા તો આપણને આવડે જ છે બરાબર કેવો દાખલો છે તો કે સ્વાધ્યાય 2.1 જેવો છે ચાલો આપણે દાખલો કરીએ તો સૌપ્રથમ શું કરશું તો કે 1 ના છેદમાં 2 અહીંયા ગુણાકારમાં છે તેને બરાબરની સામે લઈ જાય અથવા તો એમ કરીએ કે અહીંયા 1 દૂતીયાંશ પહેલા કાઢવું છે મારે તો હું શું કરીશ તો કે આને હું 2 સાથે ગુણી દઈશ ને 2 સાથે બરાબર તો 2 સાથે ગુણશું એટલે 2 અને આ છેદના 2 વયા જશે તો આ બાજુ 2 સાથે ગુણીએ તો સામેની બાજુ 2 સાથે ગુણવા પડે તો ચાલો જોઈએ શું કરશું તો કે 1 ના છેદમાં 2 કૌંસમાં x માઈનસ 1 દૂતીયાંશ બરાબર 2 સાથે ગુણી દો બરાબર અહીંયા હું આમ લખું કે 1 ના છેદમાં 8 / 2 શું કર્યું તો કે બંને બાજુ બંને બાજુ 2 વડે ગુણતા ચાલો બેય બાજુ 2 વડે ગુણી દીધું તો કે હા હવે શું થશે તો કે આ 2 અને આ 2 ઉડી જશે બરાબર અહીંયા શું થશે તો કે 8 ના ભાગ પડશે 4 2 8 2 અને 2 ઉડી જશે એટલે વધશે શું તો કે x માઈનસ 1 ના છેદમાં 2 બરાબર 1 ના છેદમાં 4 ઓ કંઈક વધ વધ્યું ઓકે હા ચાલો વધ્યું હવે શું કરવાનું છે તો કે આ માઈનસ 1 ના છેદમાં 2 છે તેને જમણી બાજુ લઈ જવાના બરાબર બરાબરની સામેની બાજુ લઈ જાવ તો ધન હોય તો ઋણ હોય તો ધન થાય ભાંગાકારમાં હોય ગુણાકારમાં જાય ગુણાકારમાં હોય તો ભાંગાકારમાં જાય આપણે જોયું તો કે x બરાબર 1 ના છેદમાં 4 અહીંયા માઈનસ છે તો સામે જશે તો શું થશે પ્લસ 1 ના છેદમાં 2 થશે બરાબર શું થયું તો કે આ કર્યું શું ચાલો હું બીજા પદ લખું એટલે જો આમાં કપાઈ જતું હોય તો તે ન કપાઈને વ્યવસ્થિત તમને દેખાય આખે આખું સ્ટેપ વ્યવસ્થિત તમને દેખાશે ઓકે શું થશે તો કે x બરાબર 1 ના છેદમાં 4 અને 1 ના છેદમાં 2 હતા અહીંયા બરાબરની સામે લઈ ગયા હતા જોવો જોઈ આ 1 ના માઈનસ 1 ના છેદમાં 2 છે બરાબરની સામે જાય તો પ્લસ 1 ના છેદમાં 2 થાય શું થયું તો કે આપણે લખવાનું કે માઈનસ 1 ના છેદમાં 2 ને જબા લઈ જતા જબા એટલે કે જમણી બાજુ લઈ જતા બરાબર એક્ઝામમાં જબા લખશો તો પણ ચાલશે હવે મિત્રો આનું સાદુરૂપ દેવાનું છે છેદવાળા સરવાળા બાદબાકી આપણે અગાઉના ધોરણોમાં શીખ્યા છીએ હવે છેદવાળા સરવાળા બાદબાકી આમાં કરવા હોય તો 2 નો છેદ સરખો જોઈએ 2 નો છેદ સરખો જોઈએ તો આમાં હું એક વસ્તુ કરીશ આ સંખ્યા છે એમાં અંશમાં છેદમાં 2 માં હું 2 2 સાથે ગુણી દઉં 2 માં 2 2 સાથે ગુણી દઉં તો ઉપર શું આવશે 2 અને છેદમાં 2 / 2 શું થશે 4 થઈ ગયો છેદ સરખો આમાં મેં 2 સાથે ગુણી દીધું બરાબર હવે છેદ સરખો થઈ ગયો હોય તો શું કરવાનું x બરાબર 1 / 2 અને છેદને આપણે ભેગો લખી શકીએ કેમ લખી શકીએ તો કે છેદને તમે ભેગો લખી શકો ઓકે આગળ જોશું આપણે હવે શું થશે તો કે 2 / 1 / 3 x / 3 ના છેદમાં 4 આ શું થયું તો કે આ આવી ગયો આનો જવાબ આમ લખવાનું આમ તે સંખ્યા 3 ના છેદમાં 4 આની સાથે સાથે સરસ મજાનો આ દાખલો થાય છે આપણો પૂર્ણ
વધારે ટાઈમ ન બગાડતા આપણે ફટાફટ આના પછીનો દાખલો જોઈ લઈએ. સહેલું છે, જરાક પણ ગભરાવાનું નથી, હાલતું જવાનું, સાદુરૂપ દેતું જવાનું, જવાબને તો આવવું જ પડે. જોવો જોઈએ એના પછીનો દાખલો. તો કે એક લંબ ચોરસ, કેવું કીધું છે? તો કે એક લંબ ચોરસ, જોજો, એક લંબ ચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ 154 મીટર છે. કેટલી? 154 મીટર પરિમિતિ આપી દીધી છે, બરાબર. એટલે આપણે ચાલો પછી લખશું, જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી બે વધારે હોય તો સ્વિમિંગ પુલની લંબાઈ અને પહોળાઈ શોધો. શું કીધું છે? તો કે તેની લંબાઈ છે એની પહોળાઈના બમણાથી પણ 2 મીટર વધારે છે. બે વધારે છે એટલે કે 2 મીટર વધારે છે. તો આપણે લખવાનું કે ધારો કે શું ધારશું? તો કે સ્વિમિંગ પુલ, ધારો કે લંબ ચોરસ સ્વિમિંગ પુલની પહોળાઈ તો કે આ દાખલા તરીકે આ સ્વિમિંગ પુલ છે, અહીંયા આકૃતિ તમે જોવો તો આને કહેવાય લંબાઈ, આને કહેવાય પહોળાઈ. તો આ જે લંબાઈ છે એ આના ડબલ થી પણ 2 મીટર વધારે છે, ડબલ થી પણ 2 વધારે છે. આ જે પહોળાઈ છે આને પહોળાઈ કહેવાય, એના પહોળાઈ બરાબર એક્સ. જો અહીંયા પહોળાઈ બરાબર એક્સ આપણે ધારેલી છે, આ એક્સ છે બરાબર. તો એના ડબલ થી, ડબલ એટલે કે 2x થી પણ 2 વધારે છે. 2x + 2 થી પણ વધારે છે. આ શેમાં લીધું? તો કે મીટરમાં જ બધું આપેલું છે, એક્સ મીટર બરાબર, મીટર જ એકમ છે. સમજી ગયા? આ એક્સ છે, આ એના તેના બમણાથી એટલે કે 2 ગણાથી એટલે 2 સાથે ગુણી દીધું, પણ 2 વધારે છે એટલે કે +2 અહીંયા આવી ગયું, 2 વધારે. ઓકે, વ્યવસ્થિત સાઈડમાં આપણે આકૃતિ દોરી લઈ, એટલે જ્યારે તમારે સમજવું હોય ત્યારે વ્યવસ્થિત કામ આવે. ને તમે પણ જો લખતા હોય તો આકૃતિને વ્યવસ્થિત દોરતા જાજો, બરાબર. આ શું છે? એક્સ છે. તો આ શું થાય? 2x + 2 મીટર, બધાની પાછળ એકમમાં મીટર. આવી રીતના લંબ ચોરસ સ્વિમિંગ પુલની લંબાઈ શું? લંબ ચોરસ સ્વિમિંગ પુલની લંબાઈ 2x + 2 મીટર ઓકે, આ વસ્તુ મળી ગઈ? તો કે હા, મળી ગઈ, બરાબર. હવે પરિમિતિનું સૂત્ર આપણને આવડવું જોઈએ. પરિમિતિ એટલે શું થાય? તો કે જોજો, અહીંયા આકૃતિમાં આવી જાઓ. તો કે લંબાઈ વધતા પહોળાઈ, વધતા લંબાઈ વધતા પહોળાઈ, આ પરિમિતિ થયું કે ભાઈ ચારેય બાજુનો સરવાળો. હવે એને ટૂંકમાં લખવું હોય તો આમ લખી શકું, આપ લખતા હતા આપણે કે 2 × લંબાઈ વધતા બરાબર પરિમિતિ. આવી રીતના આપણે પેલા સૂત્ર લખતા, બરાબર. ચાલો જોઈ લઈ, હવે આમાં આપણે મૂકશું કિંમત 2. લંબાઈ કેટલી છે? લંબાઈ 2x + 2 વધતા પહોળાઈ, આને કૌંસમાં મૂક દઉં, પહોળાઈ કેટલી છે? એક્સ બરાબર. પરિમિતિ 154. અહીંયા તમને જોઈ શકો છો તમે ક્વેશ્ચનમાં કેટલી છે? 154, 154 શું છે? તો કે આ છે પરિમિતિ, બરોબર.
ચાલો હવે આનાથી આગળ આપણે કરશું તો કે આનું હવે સાદુરૂપ કરતા આવડે સાવ સેલો દાખલો થઈ ગયો બરાબર સાદુરૂપ આપણને કરતા આવડે તો આપણે સૌ પ્રથમ સાદુરૂપ આપી દઈશું સૌ પ્રથમ શું કરશું કે મારે આ એક્સ નું પેલા કંઈક કરવું છે એક્સ નું કરવું છે તો આને આમ લખી શકાય ટુ કામુસમાં ટુ એક્સ પ્લસ ટુ વધતા એક્સ એટલે કે આ ટુ એક્સ વધતા એક્સ કરો તો થ્રી એક્સ થાય થ્રી એક્સ પ્લસ થ્રી એક્સ પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ વન ફિફ્ટી ફોર હવે આ ટુ મારે કાઢવો છે તો અહીંયાથી ટુ કાઢવું હોય તો આ બાજુ બે સાથે ભાંગી દો આ બાજુ બે સાથે ભાંગી દો અથવા તો એમ કરો કે બે ગુણાકારમાં છે સામે જાય તો ભાંગાકારમાં જાય બરાબર બે ને જબા લઈ જતા કાંઈ એમ કરી શકો કાં તો બંને બાજુ બે વડે ભાંગતા એમ કરી શકો તો ચાલો આપણે એમ કરીએ થ્રી એક્સ પ્લસ ટુ ના છેદમાં બે બરાબર એકસો અને ચોપન ના છેદમાં બે લખશું બંને બાજુ બે વડે ભાંગતા અથવા તો બંને બાજુ બે વડે ભાંગાકાર કરતા ભાગતા બરાબર ભાંગતા નો હોય શું હોય ભાગતા ભાગ કરવાનો છે બરાબર ઓકે આગળ જોઈ લેશું હવે હવે શું કરીશું તો કે આનું સાદુરૂપ આપશું બે બે ઉડી ગયા શું વધશે થ્રી એક્સ પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ એકસો ચોપન ભાંગા બે કરો તો ભાંગાકાર કરતા આપણને આવડે ચાલો હું અલગ કલરની પેનથી ભાંગાકાર કરીએ એટલે આપણને મજા આવે વન ફિફ્ટી ફોર ભાંગ્યા બે બરાબર પેલા શું ભાગ ચાલશે તો કે સાત બે ચૌદ વધે શું એક ઉપરથી ઉતાર્યો ચોગડો પાછા સાત બે ચૌદ બે સાત ચૌદ એટલે સાત ચૌદ ઝીરો ઝીરો આ શું થયું તો કે આ આપણો ભાંગાકાર થયો શું થયું ભાંગાકાર કેનો કઈ બાજુનો તો કે આ ભાંગાકાર આપણો આવશે અહીંયા અહીંયાનો માટે ભાંગાકાર છે આ એરાને શું કામ કરું છું નવી રીતના વ્યવસ્થિત હું શું કામ લખું છું ને છેલ્લે તમને કહીશ બરાબર ઓકે શું થશે અહીંયા તો કે સેવન્ટી સેવન આગળ ભાગ ચલાવતા આવડે તો કે હા આવડે હવે આ બે છે એને જમણી બાજુ લઈ જતા હવે શું કરશું તો કે થ્રી એક્સ ઇઝ ઇક્વલ ટુ સેવન્ટી સેવન માઇનસ ટુ અહીંયા પ્લસ છે સામે જશે તો બાદ બાકી થશે બરાબર શું લખશું આપણે તો કે બે ને જબા લઈ જતા જબા લઈ જતા ચાલો હવે આપણે નવા પેજમાં શું આવશે તો કે થ્રી એક્સ બરાબર સિત્તોતેર માંથી બે જાય તો તો પંચોતેર બરાબર થ્રી એક્સ બરાબર પંચોતેર શું આવશે અહીંયા થ્રી એક્સ ઇઝ ઇક્વલ ટુ સેવન્ટી ફાઈવ ડન હવે ત્રણ છે બે બાજુ ત્રણ સાથે ભાંગાકાર કરતા ત્રણ ને માટે કાઢવા છે તો શું કરવું જોશે તો આ બાજુ થ્રી એક્સ ના છેદમાં ત્રણ બરાબર પંચોતેર ના છેદમાં ત્રણ 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 ગયા પંચોતેર નો ભાગ ચાલે ત્રણ સાથે તો કે પચીસ દુ પચાસ ને પચીસ તેરી પંચોતેર શું થશે પચીસ ત્રણ પંચોતેર ત્રણ ત્રણ ગયા બરાબર એક્સ બરાબર 25 આ શું મળ્યું આ એક્સ મળ્યો એક્સ બરાબર 25 આમ લંબચોરસ સ્વિમિંગ પુલની પહોળાઈ 25 મીટર છે લખવાનું આપણે આમ લંબચોરસ સ્વિમિંગ પુલ ની પહોળાઈ 25 મીટર છે કેટલી 25 મીટર આમાં સૌથી વધારે ભૂલ લોકો શું કરે ખબર આ મીટર મીટર લખ્યું છે ને નો લખે અને નો લખે મીટર એકમ નો લખે એટલે માર્ક કપાઈ જાય બરાબર 25 મીટર છે આવી જ રીતના એની લંબાઈ શોધવાની હોય તો લંબાઈ શું હતી તો કે બમણાથી બે વધારે હતું બમણાથી બે વધારે એનું સૂત્ર આપણે બનાવ્યું હતું ટુ એક્સ પ્લસ ટુ ચાલો જોઈએ જ લઈ શું હતી તો કે જોઈ શકો છો અહીંયા ટુ એક્સ પ્લસ ટુ લંબાઈ છે ટુ એક્સ પ્લસ
2 છે ને આ રહ્યું જો અહીંયા આ 2x + 2 મીટર છે છે તો એમાં અહીંયા જે આપણે 2x + 2 લખ્યું હવે x ની જગ્યાએ 25 તમારે મૂકી દેવાના છે 2 ગુણ્યા 25 વધતા 2 બરાબર 25 2 50 વધતા 2 બરાબર 52 મીટર શું લખશો તો કે મીટર લંબાઈ કેટલી થઈ તો કે 52 મીટર લંબાઈ મીટર ની જગ્યાએ ખાલી મી લખો તોય ચાલે પરંતુ આપણે મીટર આખું લખી નાખવાનું બરાબર ઓકે કેટલી થઈ તો કે 52 52 મીટર 52 મીટર થઈ આની સાથે સાથે આ દાખલો આપણો પૂર્ણ થાય છે પૂરો થાય છે ચાલો હવે આપણે નવા દાખલાની રકમ મિત્રો જોઈએ દાખલા નંબર 3 ત્રિકોણનો દાખલો છે જુઓ એક સમ દ્વિબાજુ બે બાજુ સરખી હોય તેવા તેવા ત્રિકોણના પાયાનું તેવા ત્રિકોણના પાયાનું માપ 4/3 સેન્ટીમીટર છે જો ત્રિકોણની પરિમિતિ 4/2 / 15 સેન્ટીમીટર હોય તો ત્રિકોણની બે સમાન બાજુઓની લંબાઈ શોધો સમ દ્વિબાજુ બે બાજુ સરખી બરાબર હવે તેમના પાયાનું માપ 4/3 આપેલું છે બરાબર એની પરિમિતિ 4/2 / 15 આપી દીધું અને ત્રિકોણની બે બાજુ સમાન છે તો તેની બાજુઓની જે લંબાઈ છે તે શોધવાની છે તો ચાલો આપણે શોધીએ તો સૌપ્રથમ લખશું કે સમ દ્વિ ત્રિકોણ કેવો સમ દ્વિ બાજુ ત્રિકોણ સમ દ્વિ બાજુ ત્રિકોણની સરખી બાજુની લંબાઈ x છે શું છે તો કે ધારો કે ત્રિકોણની સરખી બાજુની લંબાઈ 1 છે જો બે સમાન બાજુની લંબાઈ શોધો જે શોધવાની વસ્તુ છે તે આપણે 1 ધારવાની હોય બરાબર હવે ત્રિકોણની પરિમિતિ આપણને ખ્યાલ છે કે ત્રિકોણની પરિમિતિ 4/2 / 15 આને શું કહેવાય તો કે મિશ્ર અપૂર્ણાંક કહેવાય મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં ફેરવતા આવડતું હતું તો કે હા આવડતું હતું શું કરવાનું તો કે આનો અને આનો બેનો ગુણાકાર કરવાનો એમાં ઉપરનું જે હોય તે ઉમેરવાનું બરાબર તો કે 15 × 60 + 2 એટલે કે 62 અને 15 એમનેમ શું આવશે તો કે 62/15 ઓકે આગળ હવે આપણે જોવાનું છે હવે શું થશે તો કે સમ દ્વિ બાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર બરાબર ત્રિકોણની ત્રણેય બાજુના માપનો સરવાળો પરિમિતિનું સૂત્ર આવડે ને ત્રણેય બાજુના માપનો સરવાળો ચાલો આપણે ત્રણેય બાજુના માપનો સરવાળો કરવાનો છે તો સૌપ્રથમ શું થશે તો કે આપણને ખ્યાલ છે કે પાયાનું માપ 4/3 છે કેટલું છે 4/3 છે એટલે કે આ એક બાજુનું માપ બીજી બે બાજુનું માપ સરખું છે એકનું x બીજાનું x આ બે બીજા માપ થયા બરાબર શું થશે તો કે 4/2 / 15 આ શું છે તો કે ત્રિકોણની પરિમિતિ છે હવે જોવો જોઈ શું કરશું આગળનું સ્ટેપ તમે જોવો તો અહીંયા 4/3 x વધતા x ને આપણે 2x કરી દેશું 4/2 / 15 નું અહીંયા આપણે સાદું રૂપ મેળવ્યું તે જ ડાયરેક્ટ લખશું કે 62/15 સરવાળા બાદબાકી કરતા હવે આપણને આવડે કે ભાઈ 4/3 છે એને પેલા બરાબરની સામે લઈ જવાના છે
તો શું થશે 2x બરાબર 62 ના છેદમાં 15 અહીંયા પ્લસ છે સામે જશે તો માઈનસ થશે માઈનસ 4 ના છેદમાં 3 થાય અહીંયા કૌંસમાં આપણે લખવાનું કે 4 ના છેદમાં 3 ને જબા લઈ જતા કઈ બાજુ લઈ જવાના છે તો કે જબા લઈ જતા જમણી બાજુ લઈ જતા ચાલો હવે આગળ જોઈ લઈ શું થાશે તે આપણે આગળ જોઈ લઈ તો કે અહીંયા પહેલા છેદમાં આપણે છેદ બે ના સરખા કરવા પડે તો કે અહીંયા છેદમાં 15 છે અહીંયા અહીંયા જો છેદમાં 15 છે તો અહીંયા મારે 15 કરવું હોય તો તો 5 તેરી 15 થાય તો કે આને 5 સાથે ગુણી અને અંશમાંય 5 સાથે ગુણવાના તો શું આવશે તો કે 62 ના છેદમાં 15 માઇનસ 4 5 20 ના છેદમાં 15 2x બરાબર 62 ના છેદમાં 15 માઇનસ 20 ના છેદમાં 15 શું આવશે તો કે 2x બરાબર 62 ના છેદમાં 15 માઇનસ 20 ના છેદમાં 15 62 ના છેદમાં 15 માઇનસ 20 ના છેદમાં 15 હવે શું કરશું જોજો જોઈ 2x બરાબર 15 સરખા છે તો એ બેન ભેગા લખી નાખો 62 માઇનસ 20 ના છેદમાં 15 2x બરાબર 62 માંથી 20 જાય તો કેટલા થશે 42 ના છેદમાં 15 આ શું આવી ગયું તો કે આનું સાદું રૂપ હવે અહીંયા શું છે 2 છે તો 2 ને શું કરશું બે બાજુ બે બે સાથે ભાંગી નાખતા આપણને આવડે તો ચાલો 2x ના છેદમાં 2 બરાબર 42 ના છેદમાં 15 ગુણ્યા 1 ના છેદમાં 2 કૌંસમાં લખશું આપણે કે બંને બાજુ 2 વડે 2 વડે ભાગતા બરાબર આ કૌંસમાં આપણે લખી નાખ્યું હવે આગળ જોશું શું આવશે તો કે અહીંયાથી આ 2 2 ગયા એક્સ બરાબર હવે મિત્રો જોવો જોઈએ 42 ના ભાગ પડે તો કે હા પડે 21 2 42 કેટલા 21 2 42 2 2 ઉડા શું આવશે એક્સ બરાબર 21 ના છેદમાં 15 શું 21 ના છેદમાં 15 21 ના 15 ના ભાગ પડે તો કે હા પડે ચાલો જોઈ લઈ શું પડશે ભાગ તો કે 7 3 21 5 3 15 3 3 ઉડી જશે બરાબર 7 ના છેદમાં 5 x બરાબર શું આવશે તો કે 7 ના છેદમાં 5 આવશે હવે આને મારે મિશ્ર અપૂર્ણાંકમાં લખવું છે તો હું કેવી રીતના લખું મિશ્ર અપૂર્ણાંકમાં લખવું હોય તો છેદમાં એમને એમ જ લખવાના હોય બરાબર હવે અહીંયા કેટલા ગુણો જો અહીંયા 2 રાખું તો 5 2 10 થાય તો અહીંયા 7 કરતા વધી જાય તો અહીંયા ફરજિયાત 1 રાખું 5 1 5 બરાબર હવે આ બંનેનો ગુણાકાર અને જે ઉપર જે વસ્તુ આવશે તેનો તેમાં સરવાળો આપણે એવી રીતના ભણ્યા હતા કે 5 1 5 અને અહીંયા 2 મૂકીએ તો 2 એમાં વધે તો અહીંયા 7 થાય બરાબર એટલે શું થશે તમે સમજી ગયા હશો કે ભાઈ 1 પૂર્ણાંક 2 પંચમાં આવશે 1 પૂર્ણાંક 2 ના છેદમાં 5 આ શું થયું તો કે મિશ્ર અપૂર્ણાંક થયું લખવાનું કે આમ સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની લંબાઈ 1 પૂર્ણાંક 2 પંચમાંશ છે આવી રીતના તમારે લખવાનું હોય જગ્યા નથી એટલે હું લખતો નથી બરાબર આ થયો ત્રીજો દાખલો પૂરો જોઈએ ચોથો દાખલો બે સંખ્યાઓનો સરવાળો 95 છે કેટલો છે 95 છે એક સંખ્યા બીજી સંખ્યા કરતા 15 વધારે છે તો સંખ્યાઓ શોધો તો સંખ્યાઓ શોધો તો કે એમાં પહેલા ધારી લઈ કે જે બે સંખ્યા આપણને આપણે શોધવાની છે તો બે સંખ્યા બરાબર x છે બરાબર તો ધારો કે બે સંખ્યામાંથી નાની સંખ્યા બરાબર x લખીએ ચાલો ધારો કે બે સંખ્યામાંથી નાની સંખ્યા x છે બરાબર હવે મોટી સંખ્યા કરતા નાની સંખ્યા સોરી મોટી સંખ્યા નાની સંખ્યા કરતા 15 વધારે છે મોટી સંખ્યા નાની સંખ્યા કરતા કેટલી વધારે છે 15 વધારે છે
મોટી સંખ્યા એ નાની સંખ્યા કરતા 15 વધારે છે. ચાલો 15 વધારે છે. ઓકે, હવે શું થશે? તો કે મોટી સંખ્યા બરાબર કઈ થશે? મોટી સંખ્યા બરાબર નાની સંખ્યા બરાબર એક્સ થાય રહ્યું છે. વધતા 15, નાની સંખ્યા એક્સ છે, મોટી સંખ્યા એક્સ વધતા 15 થઈ, અને આ બે સંખ્યાનો સરવાળો 95 થાય છે, આપણને ખ્યાલ છે. અને બંને હવે બંને સંખ્યાનો સરવાળો 95 છે. બે સંખ્યાનો સરવાળો વધારે છે, 95 છે. કઈ બે સંખ્યા? નાની સંખ્યા અને મોટી સંખ્યા. બરાબર, તો નાની સંખ્યા હવે લખીએ, નાની સંખ્યા કઈ છે? એક્સ છે. વધતા મોટી સંખ્યા કઈ છે? એક્સ વધતા 15 છે. આ બંનેનો સરવાળો કરો તો જવાબમાં 95 આવે છે. હવે તો સાદું રૂપ આવડે જ ને, હવે તો 2.1 થઈ ગયું. 2.1 જેવા દાખલા આવી ગયા. ચાલો કરીએ જોઈ, આ કાઉન્સ પહેલા છોડી નાખીએ. એક્સ વધતા એક્સ વધતા 15 બરાબર 95. હવે આ એક્સ વધતા એક્સ ને હું લખું 2x, બે ભેગા કરી દઉં, 2x વધતા 15 બરાબર 95. 15 ને બરાબર ની સામે લઈ જાઓ, 2x બરાબર 95 એ પ્લસ છે, સામે જશે તો માઇનસ થાય. લખવાનું કે 15 ને જબા એટલે કે જમણી બાજુ લઈ જતા. ક્યાં લઈ ગયા? તો કે જબા લઈ જતા. બરાબર, 95 માંથી 15 જાય તો 95 માંથી 5 જાય તો 90, 95 માંથી 5 જાય તો 90, અને બીજા 10 જાય તો 80, એટલે કેટલા આવશે? 2x બરાબર 80. 2x બરાબર 80 યાદ રાખી લેજો. ક્યાં પહોંચ્યા છીએ? 2x બરાબર 80. હવે બે ને મારે બે બાજુ બે બે સાથે ભાંગવાના છે. ક્યાં પહોંચ્યા હતા? તો કે 2x બરાબર 80 હતું. હવે આ બે મારે કાઢવા છે, તો આ બાજુ બે સાથે ભાંગી દઉં, આ બાજુ બે સાથે ભાંગી નાખું, બંને બાજુ બે વડે ભાગતા. હું બે વડે ભાંગતા, ભાંગાકાર કરતા, બે બે ઉડા. બરાબર, એક્સ અહીંયા શું થશે? તો કે 40ના ભાગ પડે, સોરી 80ના ભાગ પડે, તો કે 40 બે 80, બે બે ગયા, એક્સ બરાબર 40. એક્સ બરાબર 40. આમ નાની સંખ્યા એક્સ શું થાય હતું? એક્સ બરાબર 40 છે. અને મોટી સંખ્યા શું હતી? અને મોટી સંખ્યા એ નાની સંખ્યા કરતા 15 વધારે હતી. તો કે એક્સ વધતા 15 બરાબર મોટી સંખ્યા બરાબર એક્સ વધતા 15 બરાબર એક્સમાં મૂકવો જોઈએ 40 વધતા 15. 40માં તમે 15 ઉમેરો તો પેલા 10 ઉમેરો તો 50 થાય, બીજા 5 ઉમેરો એટલે કે 55 થાય. મોટી સંખ્યા બરાબર 55 થાય. બરાબર, નાની સંખ્યા બરાબર 40 છે, મોટી સંખ્યા બરાબર 55 છે. હવે મિત્રો, આ દાખલો આપણો સાચો છે ખોટો ચેક કરવાનો. તો આપણને એમ કીધું તો કે આ નાની સંખ્યા અને મોટી સંખ્યાનો સરવાળો કેટલો હતો? 95 હતો. તો 55માં 40 તમે ઉમેરો જોઈ તો કે 50, 55, તો કે એમાં 10 ઉમેરો તો 65, 75, 85 અને 95. 40 ઉમેરો તો 95 થાય છે, એટલે કે આપણો દાખલો સાચો છે. આને શું કહેવાય? તો કે તારો મેળવ્યો કહેવાય. શું કહેવાય? તો કે એ આપણે મેળવ્યો તારો. ઓકે, તો મિત્રો આવી જ રીતના આપણે લખશું કે આમ તે બે સંખ્યાઓ ચાલીસ અને 55 છે. 40 અને 55. આની સાથે સાથે મિત્રો આ વિડીયો આપણે અહીંયા જ રોકીએ છીએ. આગળના દાખલા આપણે નવા વિડીયોથી જોશું. મજા આવી છે તો વિડીયોને લાઈક કરો.
चैनल ना सब्सक्राइब न करी तो सब्सक्राइब कर देने बेल आइकन दबाओ तथा आ वीडियो ने तमाम तमाम मित्रों परिवार दोस्तों साथे जरूर थी शेयर करवानी छे ने एक अगत्यनी वस्तु मारे तुमने ए कहेवानी के जो तुम अपना टेलीग्राम ग्रुप में नहीं जोड़ाना तो जरूर थी जोड़ाई जाजो लिंक डिस्क्रिप्शन में छे अथवा तो प्ले स्टोर में टेलिग्राम डाउनलॉड कर वामजा एज्युकेशन सर्च कर जॉइन थी सको और बीजी बात ए के प्ले स्टोर में अपनी एप्लिकेशन एट्ले वामजा एज्युकेशन एप्लिकेशन डाउनलॉड करो और हाई क्वॉलिटी वाला वीडियो जो सब्सक्रिप्शन जरूर लियो ओके मित्रों धन्यवाद।